गुड मॉर्निंग विद्यार्थियों, जुओ त्यारे हवे आपणे आम नोंधनी शुरुआत करी हती। आम नोंध एमां एक दाखलो गण्यो हतो छठा नंबरनो। हवे आजे दाखला नंबर सातमो जुओ छे। टेक्स्टबुक होय तो पेज नंबर 103 काढशो। टेक्स्टबुकनी अंदर पेज नंबर 103 स्वाध्याय चौथु आम नोंध અને એમાં સાતમા નંબરનો સવાલ કે પુષ્કરની આમ નોંધ લખો, તો પહેલા ઉપર લખી દીધું પુષ્કરની આમ નોંધ, અને આમ નોંધનો નમૂનો છે તારીખ, વિગત, ખાપા, ખાપા એટલે ખાતા વહી પાના નંબર, એમાં કશું લખવાનું આવે નહીં, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, ગમે ત્યારે આમ નોંધ આ ફોર્મેટમાં તૈયાર કરાય। તો જુઓ તારીખમાં આપ્યું છે 2014 ફેબ્રુઆરી, એટલે બધા વ્યવહારો 2014 ના વર્ષના ફેબ્રુઆરી માસના છે। એમાં તારીખ પહેલી, વ્યવહાર જોતા રહેજો। પહેલી તારીખ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000 રૂપિયા એ 12% વ્યાજની લોન લીધી। 20,000 રૂપિયા 12% વ્યાજે રામ પાસેથી લોન લીધી। હવે લોન લીધી એટલે ઉછીના લીધા, અને એનું વ્યાજ આપ્યું છે 12%, પણ અત્યારે આપણે ગમે ત્યારે લોન લઈએ ત્યારે વ્યાજ આપવાનું ન હોય, એ લોન પાછી આપો ને ત્યારે વ્યાજ આપવાનું હોય। એટલે અત્યારે તો ખાલી એટલું જ બોલવાનું કે 20,000 રૂપિયા એ રામ પાસેથી લોનના લીધા, અને લઈએ એટલે રોકડા આવે, રોકડ આવે, યાદ છે ને નિયમ, આવે તો ઉધાર અને જાય તો જમા, લેનાર વ્યક્તિ હોય તો ઉધાર અને આપનાર વ્યક્તિ હોય તો જમા, ખર્ચો હોય તો ઉધાર અને આવક હોય તો જમા। તો આ લોન લીધી એટલે ઉછીના લીધા, માટે રોકડ આવે, રોકડ આવે, આવે તો રોકડ આવે છે, માટે રોકડ ખાતે ઉધાર 20,000, અને આ રામ આપણને લોન આપે છે તો આપનાર છે તો એના ખાતે જમા કરું, તો તે રામની લોન ખાતે જમા 20,000, એટલે 20,000 રૂપિયા રોકડા આવે છે માટે રોકડ ખાતે ઉધાર, રામ એ લોન આપે છે તો રામની લોન ખાતે જમા 20,000। અને બાબત જે લખી દેવાય, બા જે એટલે બાબત જે, આ જે આમ નોંધ લખી છે ને એની ટૂંકી વિગત એને બાબત જે કહેવાય, એની ટૂંકી વિગત જે આપી એને બાબત જે કહેવાય। તો બાબત જેમાં 12% વ્યાજની લોન લીધી, આ શેની આમ નોંધ કરી, તો 12% વ્યાજની લોન લીધી એની, એમ તો 12% લોન લીધી। પછી ત્રીજી તારીખ, લક્ષ્મણને 5,000 રૂપિયા 8% વ્યાજે આપ્યા, લક્ષ્મણને 5,000 રૂપિયા એ 8% વ્યાજે આપ્યા, અને આપીએ એટલે આપણી પાસેથી રોકડ જાય, જાય તો રોકડ ખાતે જમા કરશું, અને એ લક્ષ્મણ લેનાર છે તો લક્ષ્મણ આ લોન લેનાર છે માટે લેનાર ખાતે ઉધાર કરીશું। તો લક્ષ્મણને આપીએ છીએ, લક્ષ્મણને લોન આપીએ છીએ, તો લક્ષ્મણની લોન ખાતે ઉધાર, કારણ કે આ લક્ષ્મણ એ લોન લેનાર છે, તો લક્ષ્મણની લોન ખાતે ઉધાર, અને આપણે લોન આપો છો, આપણે ઉછીના આપીએ છીએ એટલે રોકડ જાય, તો તે રોકડ ખાતે જમા 5,000 રૂપિયા। બાબત જે લખી દેવાય, 8% લોન આપી, એટલે લોનના બે પ્રકાર થાય, એક આપણે લીધેલી લોન અને બીજું આપણે આપેલી લોન। જો લીધેલી લોન હોય તો એ લોન હંમેશા જમા થાય, અને આપણે આપેલી લોન હોય તો હંમેશા એ લોન ઉધાર થાય। તો લક્ષ્મણને આપણે લોન આપીએ છીએ તો લક્ષ્મણ લોન લેનાર છે માટે લક્ષ્મણની લોન ખાતે ઉધાર, અને રોકડ જાય છે તો રોકડ ખાતે જમા, તો તે રોકડ ખાતે, પછી જમા એવું બોલાય ખરું પણ લખાય નહીં, બાબત જેમાં 8% લોન આપી। પછી જુઓ આઠમી તારીખ, ભરતને આપેલી લોનના 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા, 800 રૂપિયા ભરતની લોનના અને 200 રૂપિયા વ્યાજના એ રોકડા મળ્યા, એટલે 800 રૂપિયાની લોન અને 200 રૂપિયા વ્યાજ
એટલે કુલ આપણને કેટલા રૂપિયા મળે છે? 1000 રૂપિયા મળે છે. અને મળે એટલે રોકડા આવે, તો રોકડ ખાતે ઉધાર 1000. કેટલા રૂપિયા રોકડા આવે છે? 1000 રૂપિયા રોકડ આવે છે, તો રોકડ ખાતે ઉધાર 1000. હવે એમાં બે પાઠ પાડી દઉં. એમાં ભરતની લોન કેટલા રૂપિયા છે? 800. અને વ્યાજ કેટલું છે? 200. તો તે ભરતની લોન ખાતે જમા 800 અને તે વ્યાજ ખાતે જમા 200. એટલે 200 રૂપિયા વ્યાજના અને 800 રૂપિયા ભરતની લોનના, એમ કરીને 1000 રૂપિયા આવે છે. માટે આની આમનંદ બોલીશું, રોકડ ખાતે ઉધાર 1000, તે ભરતની લોન ખાતે જમા 800 અને તે વ્યાજ ખાતે જમા 200. બાબત છે લોન અને તેનું વ્યાજ. લોન અને તેનું વ્યાજ મળ્યું એટલે લોન પણ મળી સાથે વ્યાજ પણ મળી ગયું. પછી 10મી તારીખ સીતા પાસેની લોન પૈકીના 5000 રૂપિયા પરત કર્યા અને 400 રૂપિયા વ્યાજ પણ ચૂકવ્યું. સીતાની લોનના 5000 અને વ્યાજના 400. લોનના 5000 અને વ્યાજના 400 ચૂકવ્યા એટલે કુલ 5400 રૂપિયા ચૂકવો છો. અને ચૂકવીએ એટલે રોકડ જાય, તો રોકડ ખાતે જમા થાય. પણ એમાં બે પાઠ પડી જાય, તો સીતાની લોન ખાતે ઉધાર 5000. સીતાને આપણે એની લોન 5000 રૂપિયા પાછી આપો છો, તો સીતાની લોન હતી 5000 ને એને વ્યાજ પણ આપ્યું 400. તો સીતાને આપીએ લેનાર ખાતે ઉધાર કરું, તો સીતાની લોન ખાતે ઉધાર 5000. પછી 400 વ્યાજ છે, તો વ્યાજ ખાતે ઉધાર 400 અને તે રોકડા જાય છે 5400. તો આની આમનોંધ બોલાય, સીતાની લોન ખાતે ઉધાર 5000, વ્યાજ ખાતે ઉધાર 400, તે રોકડ ખાતે જમા 5400. એટલે 5000 રૂપિયા લોનના, 400 રૂપિયા વ્યાજના, એમ કરીને 5400 રૂપિયા રોકડા જાય છે. બાબત જે લખી દેવાય, અહીંયા હું મેં નથી લખી પણ બોલું છું, સાંભળજો. બાબત જે લોન અને તેનું વ્યાજ ચૂકવ્યું. લોન અને તેનું વ્યાજ ચૂકવ્યું એટલે લોન પણ ચૂકવી સાથે વ્યાજ પણ ચૂકવી દીધું. પછી 12મી તારીખ કૌશલને ધીરેલી લોન. હવે ધીરેલી લોન એટલે આપેલી લોન. ધીરેલી લોન એને કહેવાય આપેલી લોન. તો કૌશલને આપેલી લોન પર 200 રૂપિયા વ્યાજ મળ્યું. કૌશલને આપેલી લોનનું 200 રૂપિયા વ્યાજ મળ્યું. અને વ્યાજ મળે તો રોકડા આવે, તો રોકડ ખાતે ઉધાર. હા, 200 રૂપિયા મળે છે રોકડ ખાતે ઉધાર 200. તે શેના મળે છે? તો વ્યાજના. તો તે વ્યાજ ખાતે જમા 200. એટલે રોકડા આવે છે માટે રોકડ ખાતે ઉધાર 200. વ્યાજના મળે છે તો તે વ્યાજ ખાતે જમા 200. એટલે બાબત જે લખાય, લોનનું વ્યાજ મળ્યું. લોનનું વ્યાજ મળ્યું. મળે એટલે રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર. જે આવક મળે એ આવકના નામે જમા કરાય. તો આ મળેલું વ્યાજ એ આપણી આવક કહેવાય. અને જો આપેલું વ્યાજ હોય, ચૂકવેલું વ્યાજ હોય, તો આપણો ખર્ચ કહેવાય. તો આ વ્યાજ મળ્યું છે એટલે આપણી આવક કહેવાય. પણ જો વ્યાજ ચૂકવ્યું હોય તો એ આપણો ખર્ચ કહેવાય. તો અહીંયા મળ્યું છે માટે રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર, તે મળેલા વ્યાજ ખાતે જમા 200. બાબત જે લખાય, લોનનું વ્યાજ મળ્યું. પછી 15મી તારીખ રામ પાસેથી લીધેલી લોનનું 1 માસનું વ્યાજ ચૂકવ્યું. રામની લોનનું 1 માસનું વ્યાજ ચૂકવ્યું. ચૂકવેલું વ્યાજ એ આપણો ખર્ચ કહેવાય. માટે વ્યાજ ખાતે ઉધાર. ચૂકવેલું વ્યાજ આપણો ખર્ચ કહેવાય, માટે ખર્ચના નામે ઉધાર કરીશ.
તો વ્યાજ ખાતે ઉધાર ને ચૂકવીએ એટલે રોકડ જાય તો તે રોકડ ખાતે જમા. વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પણ હવે કેટલા રૂપિયા તે નથી આપ્યા. તો રામનો પહેલી તારીખનો વ્યવહાર છે, જોઈ લો, રામનો પહેલી તારીખનો વ્યવહાર છે કેટલા રૂપિયાની લોન હતી? 20,000 રૂપિયાની. કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું હતું? 12%. તો 20,000 ના 12%, તો 20,000 ના 12% એટલે 2,400 રૂપિયા વ્યાજ થાય. પણ કોઈ પણ ટકા હોય ને એ હંમેશા વાર્ષિક હોય, એટલે 20,000 રૂપિયાનું 12% લેખે આખા વર્ષનું વ્યાજ, વાર્ષિક વ્યાજ 2,400 રૂપિયા થાય આખા વર્ષનું. માટે એને 12 વડે ભાગી દો તો એક માસનું આવી જાય. તો 2,400 રૂપિયા એ વાર્ષિક વ્યાજ થાય. તો એક મહિનાનું જોઈતું હોય તો 2,400 ને 12 વડે ભાગો એટલે એક મહિનાનું વ્યાજ કેટલું આવે? 200 રૂપિયા. તો એક મહિનાનું 200 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. માટે વ્યાજ ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે જમા 200. બાબત જે લખી દેવાય, લોનનું વ્યાજ ચૂકવ્યું. પછી 18 તારીખ લક્ષ્મણની લોન પર વ્યાજના 75 લેણા થયા. જોજો, લેણા થયા એટલે હજુ આપણને મળવાના બાકી છે, હો, અને મળવાની બાકી રકમ એને લેણું કહેવાય. જો ચૂકવવાના બાકી હોય તો એને દેવું કહેવાય. તો આ લેણું છે, અને લેણું હોય એ હંમેશા વ્યક્તિના નામે ઉધાર કરાય. કોઈ પણ લેણું હોય એ વ્યક્તિના નામે ઉધારાય, અને દેવું હોય તો એ વ્યક્તિના નામે જમા કરાય. તો લક્ષ્મણ પાસે આપણે લેણા છે, તો લક્ષ્મણ ખાતે ઉધાર, અને જો દેવું હોય તો એ વ્યક્તિના નામે હંમેશા જમા થાય. તો આ લક્ષ્મણ પાસે લેણા છે એટલે લક્ષ્મણ ખાતે ઉધાર, તે સેના? તો બોલે છે લોનના વ્યાજના છે આ, તો તે લોનના વ્યાજ ખાતે, એટલે એની આમનંદ બોલાય. લક્ષ્મણ ખાતે ઉધાર 75, તે લોનના વ્યાજ ખાતે જમા 75. બાબત જે લખાય, વ્યાજના લેણા થયા એટલે વ્યાજ લેવાનું થયું. બસ આટલા વ્યવહાર હતા, એનો ટોટલ કરી લીધો. કુલ સરવાળો 31,875 બંને બાજુ. તો આ રીતે અહીંયા લોન અને વ્યાજને લગતા મુદ્દા બધા પૂરા થાય. હવે દાખલા નંબર 8 જુઓ. 8, એમાં પણ આપણે 2-3 વ્યવહારો અત્યારે સોલ્વ કરી લઈએ, જે થાય એ 2-3 વ્યવહાર, કારણ કે કમ્પ્લીટ તો નહીં થાય બધા વ્યવહાર, મોટો દાખલો છે એટલે. તો 8 નંબરનો સવાલ છે, એમાં નીચેના વ્યવહારો એ કૃષ્ણની આમ નોંધમાં લખો. તો ઉપર લખી દીધું દાખલા નંબર 8, કૃષ્ણની આમ નોંધ. આમ નોંધ લખવી છે તો તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તારીખમાં લખી દઉં, બધા વ્યવહાર માર્ચ 2014. તો 2014 માર્ચ, એમાં પહેલી તારીખ કે 20,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. 20,000 રૂપિયા આપણે બેંકમાં ભર્યા અને ખાતું ખોલાવ્યું. હવે બેંકમાં ભરો એટલે બેંક નાણાં લેનાર કહેવાય, અને લેનાર હોવાથી બેંક ખાતે ઉધાર કરાય, અને આપણી પાસેથી રોકડા જાય તો રોકડ ખાતે જમા કરાય. બેંકમાં રૂપિયા ભરીએ એટલે બેંક નાણાં લેનાર કહેવાય, માટે બેંક ખાતે ઉધાર, અને રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. તો આની આમનંદ બોલાય, બેંક ખાતે ઉધાર રૂપિયા 20,000, તે રોકડ ખાતે જમા રૂપિયા 20,000. બેંકમાં ભરીએ એટલે બેંક નાણાં લેનાર, માટે બેંક ખાતે ઉધાર થાય, રોકડ જાય છે તો રોકડ ખાતે જમા થાય. બાબત જે લખી દેવાય, બેંકમાં રોકડા ભર્યા, બેંકમાં રોકડા ભર્યા, એની આમ નોંધ છે એમ. પછી 5 તારીખ શ્રી હરિ પાસેથી 5,000 રૂપિયાનો ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભર્યો. એટલે શ્રી હરિ આપણને 5,000 ચેક આપે છે, અને એ ચેક ગમે ત્યારે ચેક મળે એટલે હંમેશા બેંકમાં ભરવો પડે, અને બેંકમાં ભરો એટલે બેંક નાણાં લેનાર. કોઈ પણ ચેક મળે એટલે બેંક નાણાં લેનાર, અને ચેક આપીએ તો બેંક નાણાં આપનાર થાય.
તો ચેક મળે એટલે નાણાં આપણને નથી મળતા, કોણ લઈ આપે છે? બેંક. તો બેંક ખાતે ઉધાર, અને આ નાણાં આપણને આપે છે કોણ? તો શ્રી હરિ. શ્રી હરિ, તો તે શ્રી હરિ ખાતે જમા. એટલે બેંક નાણાં લેનાર છે અને શ્રી હરિ આ નાણાં આપનાર છે. કારણ કે શ્રી હરિ 5,000 ચેક આપે છે આપણને, પણ ચેક આપે એટલે હંમેશા આપણને રોકડા ના મળે, બેંક નાણાં લેનાર કહેવાય. અને આપણે કોઈને ચેક આપીએ તો આપણે રોકડા નાણાં નથી આપતા, આપણે બેંક નાણાં આપનાર કહેવાય. તો અહીંયા બેંક ખાતે ઉધાર, તે શ્રી હરિ ખાતે જમા રૂપિયા 5,000. બાબત જે શ્રી હરિ પાસેથી ચેક મળ્યો, શ્રી હરિ પાસેથી ચેક મળ્યો. છઠ્ઠી તારીખ, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2,000 ચેક મળ્યો. એટલે રમણલાલ પાસે, રમણલાલ એ વ્યક્તિનું નામ છે, એની પાસેથી આપણને 2,000 રૂપિયા આપણે એની પાસે લેવાના હતા, ઉઘરાણી બાકી હશે, અને ઉઘરાણી પેટે આપણને 2,000 ચેક આપે છે. અને ચેક મળે એટલે હમણાં જ કીધું, ચેક મળે એટલે બેંક નાણાં લેનાર કહેવાય. ગમે ત્યારે ચેક મળે એટલે આપણને રોકડા રૂપિયા નથી મળતા, આપણે બેંક નાણાં લઈ આપે છે. અને જો આપણે ચેક આપ્યો હોય તો આપણે એને રોકડા નાણાં નથી આપતા, પણ આપણી બેંક નાણાં આપનાર. એટલે વારંવાર યાદ રાખજો, ચેક મળે એટલે બેંક નાણાં લેનાર, માટે બેંક ખાતે ઉધાર કરાય. અને ચેકથી ચૂકવ્યા, ચેક આપ્યો તો એમાં હંમેશા બેંક નાણાં આપનાર હોય, અને બેંક નાણાં આપનાર હોય તો બેંક ખાતે જમા કરાય. તો અહીંયા ચેક મળ્યો છે અને કોણ આપે છે? રમણલાલ. એટલે રમણલાલ એ નાણાં આપનાર છે, માટે એના ખાતે જમા કરીશ. અને આ ચેક આપણી બેંકમાં ભરીએ તો બેંક નાણાં લેનાર કહેવાય. તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે રમણલાલ ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે રમણલાલ ખાતે જમા રૂપિયા 2,000. બાબત જે લખાય, રમણલાલ પાસેથી ચેક મળ્યો, અને ચેક મળે એટલે બેંક લેનાર કહેવાય, માટે બેંક ખાતું ઉધાર કરાય. રમણલાલ આપનાર છે, માટે રમણલાલ ખાતે જમા કરાય. તો વિદ્યાર્થીઓ, આ પહેલો દાખલો જે છઠ્ઠો જોયો હતો આપણે, એમાં મૂડી અને ઉપાડના બધા વ્યવહાર હતા. સાતમો દાખલો જોયો, લોન અને વ્યાજના વ્યવહાર હતા. અને આઠમો જે કન્ટિન્યુ ચાલુ રાખશું નેક્સ્ટ ટાઈમ, 3 વ્યવહાર જોયા છે, બીજા આગળ હજુ અહીંથી ચાલુ રાખશું, આગળ જોઈશું બરાબર. તો એમાં બધા બેંકના વ્યવહારો આવશે, પણ એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો આજનું હોમવર્ક તમારે આ કામ કરવાનું કે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 એ બંને તમારે આપણા ક્લાસ વર્ક, સોરી, હોમવર્કની જે નોટ તમે બનાવી હોય એ નોટમાં સારા અક્ષરે લખી નાખવાનું. એક વખત જોઈન લખવાનું, એક વખત જાતે લખવાનું, બરાબર. તો આજનું કામ આટલું રહેવા દઈએ. આ દાખલો હજુ અધૂરો છે, નેક્સ્ટ ટાઈમ આપણે પૂરો કરીશું.